વડોદરા શહેરમાં પાણીનું વેડફાટ કરવો તે સામાન્ય પ્રક્રિયા થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરની સ્માર્ટ સિટીની સ્માર્ટ વાતોમાં પૂરતા પ્રમાણમાં એક તરફ પાણી જ મળતું નથી, જ્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઘણા દિવસથી પાણીનો વેડફાટ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે. સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અર્થ આઇકોન સેલ પેટ્રોલ પંપ પાસે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. હજારો લીટર ગેટલન પાણી વેડફાટ કરી રહ્યા છે. એક તરફ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, જ્યારે બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે. પાણીનો વેડફાટ બંધ થવા જોવા મળશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો વડોદરા શહેરમાં ઉનાળાનો સમય છે. અલગ અલગ જગ્યાએ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે અને પાણીના વલખા મારતા પણ કેટલાક વિસ્તાર જોવા મળી રહ્યા છે. ત્યારે આવા સમયે પાણીનો વેડફાટ વડોદરા શહેરની સ્માર્ટ સિટી કરી રહ્યું છે. ત્યારે આ અંગે તાત્કાલિક વેડફાટ લીકેજ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પાણી પામી છે. ત્યારે પાણીનો વેડફાટ બંધ થતો જોવા મળશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. આપ દ્રશ્ય જે નિહાળી રહ્યા છો તે વડોદરા શહેરનું છે કે જ્યાં પાણીનો બગાડ થઈ રહ્યો છે અને વેડફાટ કરવામાં આવી રહ્યો છે. અર્થ આઇકોન સેલ પેટ્રોલ પંપ પાસેનું આ દ્રશ્ય છે કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હા તેજસભાઈ, કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના લોકોના ટેક્સના પૈસાનું પાણી કરવામાં માહિર કોર્પોરેશન પોતાના અનઘડ વહીવટ માટે ખૂબ જ જાણીતું છે. એક તરફ ઉનાળાની શરૂઆત છે, એક તરફ કોર્પોરેશન દ્વારા પાણી બચાવો અને પાણી બચાવવા માટેની હેલ્પલાઇન ચાલુ કરી છે, પરંતુ એ ખરેખર શોભાના ગાંઠિયા સમાન છે. આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ ઉપર અર્થ આઇકોન અને સેલ પેટ્રોલ પંપ પાસે એમના પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. એમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી, જેનાથી હજારો લીટર પીવાનું પાણી ગટરમાં જઈ રહ્યું છે. એક તરફ પૂર્વ વિસ્તારમાં અને એની આજુબાજુની સોસાયટીઓમાં પાણીની તકલીફ હોય, લોકોને પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોય, ત્યારે માત્ર ને માત્ર કાગળ ઉપર મોટી મોટી હેલ્પલાઇન અને મોટી મોટી વાતો કરતી કોર્પોરેશન આ પીવાના પાણીને અટકાવવા માટે કોઈપણ પ્રકારના પગલાં હજુ સુધી એમણે લીધા નથી, જેના કારણે હજારો લીટરનો વ્યય થયો છે. મારી સ્પષ્ટ માંગ છે કે પોતાની એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર હોય, મેયરશ્રી હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, એ લોકોએ આવા અધિકારીઓને છાવરવાની જગ્યાએ એમની પર કાયદાકીય પગલાં લેવા જોઈએ. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના, વડોદરા શહેર.